નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ યુનિટ વન એની અંદર એક્ટિવિટી ચાર ટેસ્ટ ધ વેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, અમુક સમયે ઘરની અંદર અમુક વસ્તુઓનો ઉપયોગ થાય છે, જ્યારે તેમાંની જ કેટલીક વસ્તુઓ વધુ હોવાથી તે ઉપયોગમાં આવતી નથી અને તેને આપણે બિનજરૂરી સમજીને ફેંકી દઈએ છીએ. શાળાઓની અંદર પણ અમુક સમય અમુક પ્રતિયોગિતા યોજવામાં આવતી હોય છે, તેનો એક ભાગ હોય છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. ધેટ મીન્સ કે જે બિનજરૂરી લાગતી ચીજ વસ્તુઓ હોય છે તેની અંદરથી જ કંઈક નવી વસ્તુનું સર્જન કરવાની હરીફાઈ યોજવામાં આવતી હોય છે. એ જ વસ્તુ પર આધારિત છે આજની આપણી એક્ટિવિટી ટેસ્ટ ધ વેસ્ટ. ચાલો શરૂ કરીએ. ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. એક મહારાજાની વાત છે. વિદ્યાર્થી મિત્રો, જે ગુજરાતી ઉપર ભાર મૂકું છું તે તમે ધ્યાન દેજો, ઓકે? એક વાર્તા સ્વરૂપે આપણે આને યાદ રાખીશું. ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ત્રાવણકોરના જે મહારાજા હતા તેમને એક વિશાળ ડિનર યાની કે રાત્રિ ભોજનનું એક ઓર્ડર આપ્યો. હ્યુજ, એક વિશાળ જમણવારનું તેમને એક ઓર્ડર આપ્યો. કોણે આપ્યો વિદ્યાર્થી મિત્રો? મહારાજાએ. ક્યાંના મહારાજા? ત્રાવણકોરના મહારાજાએ એક વિશાળ જમણવારનો ઓર્ડર આપ્યો. અને એ ઓર્ડર કહીએ છીએ કે ત્રાવણકોરના મહારાજા હતા તો મહારાજા છે, સ્વાભાવિક વસ્તુ કે તેમના ઘરે પણ દેશ વિદેશના મહારાજા જ પધાર્યા હશે. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. અને તે જે જમણવાર આપ્યો હતો તે ખાસ મહત્વના રાજા મહારાજાઓ માટેનો હતો. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. અને પોતાના ઘરે દેશ વિદેશના મહારાજાઓ જમણવાર માટે આવવાના હતા, તેથી મહારાજા પોતે વ્યક્તિગત રીતે રસોડાની મુલાકાતે ગયા. અહીંયા જુઓ કેમ આપેલું છે. કેમ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને મૂળ રૂપ થશે કમ. નેક્સ્ટ, he wanted best dishes for the guest. અને મહારાજા એવું ઈચ્છતા હતા કે મારા ઘરે મારા મહેલની અંદર જે વ્યક્તિઓને મેં જમવા માટે બોલાવ્યા છે તેમને માટે હું બેસ્ટમાં બેસ્ટ વાનગીઓ બેસ્ટમાં બેસ્ટ જમણવાર તેમને આપી શકું. આ આશયથી મહારાજા પોતે રસોડાની મુલાકાતે ગયા. વોન્ટ એટલે ઈચ્છું અથવા તો આશા રાખવી. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા રસોડાની અંદર આવ્યા ત્યારે રસોઈયો પોતાના રસોઈના કામમાં બિઝી વ્યસ્ત હતો. હવે રાજમહેલના મહારાજા પોતે રસોડામાં વ્યક્તિગત મુલાકાતે આવ્યા છે. રસોઈની અંદર મહારાજાને જોઈને રસોઈયો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. કુક શે. અહીંયા જે ડબલ ડોટ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, તેનો મતલબ થશે સે એટલે કહેવું. ધ કુક સે, રસોઈયાએ કહ્યું, વેલકમ માય લોર્ડ, માય લોર્ડ. આ રાજાના સંબોધન માટેનો શબ્દ છે માય લોર્ડ, યોર મેજિસ્ટી. આ બધા રાજાના સંબોધન માટેના શબ્દો છે. રાજાને અપમાનસૂચક શબ્દો જેવા કે અલ્યા તલ્યા એ રીતના એમને સંબોધન કરી શકાય નહીં. માટે રસોઈયાએ કહ્યું, વેલકમ માય લોર્ડ, હે મારા ઈશ્વર, હે મારા ભગવાન, તમે પધારો. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. અહીંયા રસોડામાં આપને ખુદ રાજાને જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. કિંગ સેઝ,
યોર ડિશ સ્મેલ રિયલી ગુડ. રાજાએ કહ્યું કે ખરેખર તમે જે વાનગીઓ જે વસ્તુ બનાવી રહ્યા છો તેની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. કુક સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી, મારા નામદાર તમારો ખૂબ ખૂબ આભાર. કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ, રાજાએ એક ટોપલી હતી તે ટોપલી તરફ આંગળી ચીંધીને ઈશારો કરીને કહ્યું, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, પેલા ટોપલામાં શું છે. કુક સેઝ ધેટ ઇઝ ધ વેજીટેબલ વેસ્ટ, નામદાર રાજાજી તે વધેલી શાકભાજી છે, ધેટ મીન્સ કે તે હવે ઉપયોગમાં આવવાની નથી. આઈ વિલ થ્રો ઇટ અવે, અને આ જમણવાર પત્યા બાદ એ વધેલી શાકભાજીને હું થ્રો અવે યાની કે ફેંકી દઈશ. કિંગ સેઝ નો નો, ના તું આ શાકભાજીને ફેંકીશ નહીં. યુ કાન્ટ વેસ્ટ ધ ઓલ વેજીટેબલ્સ, તું આ તમામે તમામ શાકભાજીનો વેસ્ટ યાની કે બગાડ વધેલી શાકભાજીનો બગાડ કરી શકે નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, કોઈક રસ્તો શોધ, કોઈક યુક્તિ અજમાય અને આ વસ્તુનો તું ઉપયોગ કર. હવે રાજાએ હુકમ કર્યો તો રસોઈયો એ સમયે આનાકાની કરી શકે નહીં. રસોઈયાએ કહ્યું, શ્યોરલી ચોક્કસપણે આઈ વિલ, હા હું તેનો ચોક્કસપણે ઉપયોગ કરીશ. આનો પ્રોનાઉન્સ સુરે થતો નથી, શ્યોર. શ્યોર ચોક્કસ, હા રાજાજી હું ચોક્કસ તેનો ઉપયોગ કરીશ. હવે આ રીતનો વાર્તાલાપ થયા બાદ રાજાજી રસોઈ ઘર છોડીને રાજમહેલ તરફ ચાલ્યા જાય છે. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન, આ રીતના સંવાદ થયા બાદ રાજા પોતાના રાજમહેલમાં જાય છે અને રસોડું છોડે છે. The cook was worried. રાજાએ તો આ રીતના હુકમ કરીને જતા રહ્યા, પરંતુ ત્યારબાદ શાકભાજી તરફ જોઈને જે રસોઈયો હતો એ મૂંઝવાયો કે હવે આનું કરવું તો શું કરવું. He started at the scrap and stair. This is stair. Stair. ધારી ધારીને જો STAR સ્ટેર, અને આ છ સ્ટાર્ટ, સોરી. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ, તે જે વધેલી શાકભાજી હતી તેની સામે તાકી તાકીને જોવાનું તેને શરૂ કર્યું અને તે વિચારવા લાગ્યું. હી હેડ એન આઈડિયા, અને તેને એક વિચાર આવ્યો. વિદ્યાર્થી મિત્રો આજે બોલું છું એ શબ્દ ઉપર ધ્યાન રાખજો કે રસોઈયાને એક વિચાર આવ્યો. ઓકે, અમુક જગ્યાએ એમ પણ કહેવામાં આવે છે કે મને મગજમાં વિચાર આવ્યો. હવે આ વસ્તુ, આ બે વાક્ય બોલે એમાંથી કયું વાક્ય સાચું ને કયું વાક્ય ખોટું. મને મગજમાં વિચાર આવ્યો, બેમાંથી કયું વાક્ય સાચું ને કયું વાક્ય ખોટું. સાચું વાક્ય છે મને વિચાર આવ્યો. સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો વિચાર મગજમાં જ આવે, વિચાર મોઢામાં આવતા નથી, નાકમાં આવતા નથી, કાનમાં આવતા નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો વિચાર મગજમાં જ આવે છે. કઈ કેવી વાતચીત ચાલતી હોય ત્યારે કહે છે કે મમ્મી મને મગજમાં એક વિચાર આવ્યો. અરે ભાઈ વિચાર મગજમાં જ આવે, એટલે મગજ શબ્દ બોલવાનું જરૂરી નથી, મને એક વિચાર આવ્યો. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ તો મેં છીંક ખાધી, આ જ રીતનું કહીએ છીએ આપણે, એમ કહીએ છીએ મેં નાક વડે છીંક ખાધી, ના આપણે એવું બોલતા નથી, ફક્ત એમ કહીએ છીએ મેં છીંક ખાધી. ઓકે, હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ, જે વધેલી શાકભાજી હતી ટોપલીની અંદર પડેલી એ શાકભાજીનો સૌ પ્રથમ રસોઈયાએ તેને શું કરી, વોશ યાની કે ધોવું, પાણી વડે ચોખ્ખું કરવું, એ શાકભાજીને રસોઈયાએ સ્વચ્છ કરી. Then he cut the vegetables into long strip. ત્યારબાદ રસોઈયાએ એ શાક
શાકભાજી હતી એ દરેકે દરેક શાકભાજીને ઊભા પટ્ટામાં કાપવાની શરૂઆત કરી. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. પોટ યાની કે ઘડો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. ગ્રાઉન્ડ યાની કે છુંદવું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, તેને તાજા જે નાળિયેર હતા તેને છુંદ્યા. ગ્રીન ચીલીઝ, લીલા મરચાને છુંદવું અથવા તો વાટવું અથવા તો લસણ. એન્ડ ગાર્લિક, ગાર્લિક યાની કે લસણ, અને લસણને પણ સાથે તેને લસોટ્યું અથવા તો વાટ્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ, અને આ જ મિશ્રણ તૈયાર થયું તેને શેની અંદર રેડ્યું, શાકભાજીની અંદર મિશ્રણ એડ કર્યું. હી ધેન એડ એન્ડ સોલ્ટ ટુ, અને ત્યારબાદ તેને સોલ્ટ શાકભાજીનું મિશ્રણ તૈયાર થયું એની અંદર કેટલુંક વલેવેલું કર્ડ, કર્ડ યાની કે દહીં પણ તેને ઉમેર્યું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ, અને ત્યારબાદ આ જે શાકભાજીને તૈયાર થયું હતું ઘડાની અંદર એની અંદર તેને કેટલીક ચમચી ભરીને, કેટલીક ચમચી કોકોનટ ઓઇલ યાની કે નાળિયેરનું તેલ પણ તેને. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ, અને ત્યારબાદ આ જે ઘડાની અંદર મૂકેલી વસ્તુ થોડા સમય બાદ ગેસ ઉપર, સગડા ઉપર, ચૂલા ઉપર તેને તપાવવા માટે મૂકી હશે. ત્યારબાદ બફાયેલી, તૈયાર થયેલી વસ્તુ ત્યારબાદ રસોઈયાએ શું કર્યું, તેને એક ડીશની અંદર મૂકી, ડીશની અંદર આ બધું મિશ્રણ કાઢ્યું અને તેને કરી લીવ્સ, કરી લીવ્સ યાની કે મીઠા લીમડાના પત્તા વડે એને સજાવ્યું. ધ ન્યૂ ડીશ વોઝ રેડી, અને આ નવી વાનગી તૈયાર હતી. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ, અને જમણવારમાં આ જે વધેલી શાકભાજી હતી તેની અંદરથી તૈયાર કરેલું જે નવી વાનગી હતી તેને દરેક મહેમાનોને પીરસી. એવરીવન લાઈક ઇટ વેરી મચ, અને દરેક વ્યક્તિઓને આ જે નવી બનાવેલી વાનગી હતી તે ખૂબ જ પ્રિય લાગી. ધ ગેસ્ટ સે, મહેમાનોએ કહ્યું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ, આ જે નવી વાનગી બનાવી છે તેનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝ. એક વખત રાજા રસોડાની અંદર આવ્યા, કહ્યું કે ભાઈ આ વસ્તુ તારે ફેંકવાની નથી, આનો તારે ઉપયોગ કરવાનો છે, એ વસ્તુ કહ્યું ત્યારે કન્ફ્યુઝ થયો રસોઈયો. અને ફરી પાછું જમણવાર ચાલતો હતો એ સમય દરમિયાન મહેમાનોએ કહ્યું કે આ નવી વાનગીનું નામ શું છે. ફરી પાછો રસોઈયો મૂંઝવણમાં મુકાયો. કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ ઉહ વી અવિરલ, અને રસોઈયાએ કહ્યું કે આ જે નવી વાનગી તૈયાર થઈ છે તેનું નામ છે અવિરલ. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા. અવિયલ નામની જે વાનગી હતી તે ફેમસ થઈ. અવિયલ નામની વાનગી હતી તે સમગ્ર કેરળની અંદર ફેમસ થઈ. એન્ડ જસ્ટ ઇમેજિન, અને તમે ફક્ત કલ્પના કરો કે ઇટ ઓલ કમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, અને તમે કલ્પના કરો કે આ જે નવી વાનગી સમગ્ર કેરળની અંદર સુપ્રસિદ્ધ થઈ ગઈ તે સાની અંદરથી ફેમસ થઈ. એક વધેલા જે શાકભાજીનું ટોપલું હતું એ વધેલી શાકભાજીની અંદરથી આ અવિયલ નામની વાનગી સમગ્ર કેરળની અંદર નામના પામી. ડુ યુ નો હુ ધ કુક વોઝ, તમે જાણો છો કે તે રસોઈયો કોણ હતો. ઇટ વોઝ ભીમ, અને તે કોણ હતું. ભીમ, અને તે પાંડવો, પાંચ પાંડવોમાંનો એક પાંડવ ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ, અને તે જે ત્રાવણકોરના મહારાજા હતા તે ત્રાવણકોરના મહારાજા રાજા વિરાટ હતા.
Pandavas were hiding in his kingdom and Pandavu Raja Travankurna ji Raja hata તેમના છત્રછાયાની અંદર તેઓ છુપાયેલા હતા, તેમના સામ્રાજ્યમાં તે લોકો છુપાયેલા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. કેરળની સાથે સાથે આ અવિયલ નામની જે નવી વાનગી હતી તે તમિલનાડુની અંદર પણ ફેમસ થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એક્ટિવિટી ફોર ની નીચે એક્ટિવિટી ફોર બી આપેલું છે, એની અંદર જે એક્શન વર્બ ક્રિયાસૂચક જે ક્રિયા દર્શાવતો શબ્દ છે તેને ફાઇન્ડ આઉટ કરવાનો છે, શોધવાનો છે. પહેલું, ધ કિંગ લેફ્ટ ધ કિચન. હવે રાજાની ક્રિયા શું છે? રસોડાને છોડવાની, ત્યાંથી ચાલ્યા એટલે લેફ્ટ. લેફ્ટ તે એનું એક્શન વર્ડ છે. મહારાજા ઓર્ડર અ હ્યુજ ડિનર. હવે પહેલું વાક્ય છે એની અંદર મહારાજાની ક્રિયા શું છે? ઓર્ડર. ઓર્ડર યાને કે આદેશ આપવો. ઓર્ડર એ શું થશે? આપણું એક્શન. એ જ રીતના બીજું, ધ કુક વોઝ ધ વેજીટેબલ. રસોઈયાએ શાકભાજી ધોવી. હવે આમાં ક્રિયા શું છે? એક્શન વર્બ કઈ છે? ધોવું. ધોવી યાને કે વોશ. આ જ રીતના વિદ્યાર્થી મિત્રો, 1-10 સુધીના વાક્યો તમારે જોઈ લેવા. ઠીક છે, આશા રાખું છું કે આજનો ટોપિક તમને ગમ્યો હશે અને તમને આવડ્યો પણ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.